दुखियारी पीड़ित मानवता देख के जिसका अंतस चीखा बना मंदिर का भगवान बन गया गुरुद्वारे का ज्ञान ग्रंथ बह गिरजा घर की औरों के हित जो जीता है औरों के हित जो मरता है उसका हर आंसू रामायण प्रत्येक कर्म ही जीता है औरों के हित जो जीता है નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી આજની દુર્ગાષ્ટમીના પાવન દિવસે મા જગદંબા પાસે તેમજ પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. આવો દિવસને મંગલમય બનાવીએ તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા માટે ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ તે પહેલાં એક ગાયત્રી મહામંત્ર સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી. ઔમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, વાનપ્રસ્થ બનો અને લોકસેવા કરો. વ્યક્તિગત પૂજા પાઠમાં સમાજ સેવાનો સમાવેશ થતો નથી. સમાજ સેવામાં જનતા જનાર્દનની સેવા કરવામાં તથા વિરાટ વિશ્વની આરાધના કરવામાં ભજન પૂજનનો ભાવ રહેલો હોય છે. ભજન શબ્દ જ ભજ ધાતુથી બન્યો છે, તેનો અર્થ સેવા જ થાય છે. જે વિધિમાં સેવા જોડાયેલી હોતી નથી તે નથી પૂજા કે નથી આરાધના. વાનપ્રસ્થ આશ્રમનું મૂળ પ્રયોજન પણ સમાજ સેવા જ છે. વિષય વાસના તથા કૌટુંબિક જવાબદારીઓમાંથી મુક્ત થઈને કોઈ માણસ નિસ્વાર્થ ભાવથી સમાજ સેવાના કાર્યો કરી શકે છે. જો સમાજની રખેવાળી કરનારા, તેને સાચી દિશા બતાવનારા અને ખરાબ પ્રવૃત્તિઓમાંથી બચનારા અનુભવી લોકો જો આગળ ના આવે તો માનવ સમાજનું ભયંકર પતન થઈ જાય છે. પછી માણસની કેવી દશા થાય તે કહેવું મુશ્કેલ છે. નિષ્પૃહ, નિસ્વાર્થ, નિષ્કામ, અનુભવી તથા સંતોષી માણસ જ સમાજની સારી રીતે રખેવાળી કરી શકે છે. વાનપ્રસ્થીઓ જ એવા સાધુ પુરુષો બની શકે જેઓ કૌટુંબિક જવાબદારીઓમાંથી મુક્ત થઈને એ અવસ્થાએ પહોંચ્યા હોય છે જેમાં તેમની તૃષ્ણાઓ ખતમ થઈ ગઈ હોય છે. આથી મનુષ્યનું પવિત્ર કર્તવ્ય છે કે તેઓ 50 વર્ષના થાય એટલે કે વાનપ્રસ્થની દીક્ષા લઈને તે સમાજના ઋણમાંથી મુક્ત થઈ જાય, સમાજના પહેરેદાર બનીને પોતાના આત્માની મુક્તિ માટે નિસ્વાર્થ ભાવે નિરંતર નિરંતર લોકસેવાના જનકલ્યાણના કાર્યો કરતા રહીને માનવ જીવનને સાર્થક બનાવે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, સપ્ટેમ્બર 1966, પૃષ્ઠ 26. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યોગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો આજે દુર્ગાષ્ટમીના પાવન દિવસે મા જગદંબાની તેમજ પરમાત્માની અસીમ અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવલ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે.
તો આ સંદેશને આપ અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી સ્વજનોમાં ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો આજનો દિવસ મંગલમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા હાર્દિક શુભકામના.